વડોદરા શહેરમાં પોલીસ પર પથ્થરમારો કરનાર 10 આરોપી પૈકી 5 આરોપીના કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. પીએસઆઈ સહિત 4 પોલીસ જવાનોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને કારેલીબાગ પોલીસ સ્ટેશનને સેનિટાઇઝ કરવામાં આવ્યું છે. કોરોનાને ફેલાવતો અટકાવવા માટે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે મથામણ પણ કરવામાં આવી રહી છે. જો કે અમુક તત્વો દ્વારા પોલીસને આ મથામણ ઉપર પાણી ફેરવવાનો પ્રયાસ કરાતો હોય તેવી જ રીતે રાયના અનેક શહેરોમાં પોલીસ સાથેના ઘર્ષણની ઘટનાઓ સામે આવી રહી છે. દરમિયાન વડોદરાના નાગરવાડા વિસ્તારમાં પોલીસ ઉપર પથ્થરમારો કરનારા 5 લોકોને કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ થઈ જવા પામી છે. થોડા દિવસ પહેલા આ વિસ્તારમાં લોકો લોકડાઉનનું પાલન કરતા ન હોવાથી પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેની સામે અહીંના લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. આ લોકો પૈકી 5ને કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 10 આરોપી પૈકી 5નો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા પીએસઆઈ સહિત 4 પોલીસ જવાનોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને કારેલીબાગ પોલીસ સ્ટેશન સેનેટરાઇઝ કરવામાં આવ્યું છે. ઝોન 4ના ડીસીપીએ જણાવ્યું હતું કે કોરોના વાયરસ પોઝિટિવ 5 આરોપીઓના સંપર્કમાં આવેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના પણ સેમ્પલ લેવામાં આવશે. ગઈકાલે જે પોલીસ ઉપર હુમલાનો જે બનાવ બનેલ તે અનુસંધાને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને 10 આરોપીઓની ધરપકડ કરેલ. જે અનુસંધાને હાઈકોર્ટની સૂચના હોય તમામ આરોપીઓના સૌ પ્રથમ કોવિડ 19ના ટેસ્ટ કરવા ફરજિયાત છે. એ અનુસંધાને જ્યારે ટેસ્ટ કરવામાં આવેલ તો આજે એમાંથી 5 દર્દીઓના ટેસ્ટ પોઝિટિવ આવેલ છે. એ 5 આરોપીઓને હાલ ટ્રીટમેન્ટ માટે મોકલી દેવામાં આવેલા છે અને બાકીના જે 5 છે તેઓને જે ગાઈડલાઈન છે કોર્ટની એક ગાઈડલાઈન મુજબની આગળની કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે. પોલીસ અને સાથે જે જવાનો છે તે કારેલીબાગ પોલીસ 1 મહિનાથી રેડ ઝોન વિસ્તારમાં જે ડ્યુટી બજાવી રહી છે તેથી તે કોરોના સામે કેવી રીતના લડવું એ બાબતે એ સજ્જ જ છે. જેથી જ્યારે આરોપીને પકડવા ગયેલ ત્યારે 4 પીપી કીટવાળા માણસો જ એની સાથે ગયેલ, તેમ છતાં તકેદારીના ભાગરૂપે જ્યાં સુધી એ લોકોના ટેસ્ટ કરવામાં નથી આવેલા ત્યાં સુધી એ 4 પોલીસ જવાનોને અને 1 પીએસઆઈને ક્વોરન્ટાઇન કરવામાં આવેલા છે અને પોલીસ સ્ટેશનની સેનિટાઇઝેશનની કામગીરી હાલ ચાલુ છે. ઉપરાંત તમામ જેટલા એની સાથે સંપર્કમાં આવેલા હતા એનો ટ્રુ રેટ એટલે ટ્રેસ કરવામાં આવી રહેલું છે. સાહેબ, આ જે 4 નેગેટિવ આવ્યા છે એ લોકોને વોર્ડમાંથી લઈને આવ્યા છે ચાલતા? ત્યાંથી હોસ્પિટલથી અમને ચાલતા લઈને આવેલા છે. તો સાહેબ, એ લોકોને તે મૂક્યા નહીં ક્વોરન્ટાઇનમાં? જે 5 જેઓના ટેસ્ટ નેગેટિવ આવેલા છે તેઓને જે અમારી ગાઈડલાઈન છે એમાં કોવિડ 19ની ગાઈડલાઈન એ ગાઈડલાઈન મુજબની જ કામગીરી કરવામાં આવી છે.